સુરેન્દ્રનગર વઢવાણ પાલિકા સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ વઢવાણ પાલિકાના વિસ્તારો સાથે કાયમ અન્યાય થતો હોવાની લાગણી રહીશો અનુભવે છે. તેમાં પણ શહેરના 80 ફૂટ રોડની પાછળ મૂલચંદ રોડ પર આવેલ છેવાડાના સોસાયટીમાં રહેણાંક મકાનોની સોસાયટી બન્યાને 20 વર્ષ કરતાં વધુ સમય થયા છતાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેમાં સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 6માં આવેલ સંતોષ પાર્ક, ચંદ્રનગર, સૂર્યનગર, વિરાટનગર, શ્રીજીનગર, સંત સવૈયાનાથ ટાઉનશીપ, વાલમ પાર્ક, રામદેવનગર, મચ્છુનગર, ઠાકરનગર, મોગીબેન મકવાણા છાત્રાલયની આસપાસ વિસ્તાર સહિત 20 થી વધુ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકાના ભોગે વંચિત રહેતા હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કર્યા બાદ કોઈ ઉકેલ ન આવતા અંતે આ વિસ્તારના રહીશોની ધીરજ ખૂટતા રેલી યોજી કલેક્ટર અને પાલિકા કચેરી લોકો રજૂઆત કરવામાં દોડી ગયા હતા, જેમાં રજૂઆત કરતા આગેવાન અમૃતભાઈ મકવાણા, દિનેશભાઈ રાઠોડ, રાજાભાઈ પરમાર, તેજાભાઈ, હરેશભાઈ ચાવડા, શંકરભાઈ સહિતના અગ્રણી આગેવાનોએ રોષ સાથે જણાવ્યું કે આ વિસ્તાર વોર્ડ નંબર 6માં આવે વોર્ડના ભાજપના ઉમેદવાર 4 સભ્યોને લોકોને ચૂંટીને મોકલ્યા, તેમ છતાં લોકોને પીવાના પાણી માટે 300 થી 500 રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવવા પડે. રજૂઆત કરતા અમૃતભાઈ મકવાણાએ જણાવ્યું કે આ સોસાયટીમાં ઘરમાં પાણી ન આવતા લોકોને પૈસા ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા પડે છે. ટેન્કરવાળા રૂપિયા 300 થી 500 સુધીનું પૈસા વસૂલે ત્યારે આ વિસ્તારમાં રહેતા માલધારી અને અનુસૂચિત જાતિના લોકોને આર્થિક રીતે પણ નુકસાન થઈ રહ્યું છે. લોકો ખરાબ રસ્તા, પીવાનું પાણી ન મળવું, ગટર ઉભરાવી, સ્ટ્રીટ લાઇટો ન હોવી, નિયમિત સફાઈ ન થવી, પીવાના પાણી સાથે મિશ્રિત ગટરના પાણી જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સરકાર નલ સે જલ યોજના માટે મોટી ડંફાસો મારે છે, પરંતુ અમારી સોસાયટીમાં નલ સે જલ બદલે નલ સે છલ જેવું લાગી રહ્યું છે. પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારો વિસ્તારમાં પાકા રસ્તા, લાઇટો, નિયમિત પાણી મળે તે અમોને અન્યાય કરીને અમારી સાથે ભેદભાવ રાખતા હોવાના પણ આક્રોશ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ. વોર્ડ નંબર 6 ના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, શું કહેશે? વોર્ડ નંબર 6માં અત્યારે અમારું નલ સે જલનું કામ ચાલુ છે અને એનું ટેસ્ટિંગ થવાનું તૈયારીમાં છે. એવી જ રીતે ગ્રેનેજનું કામ અમારે અત્યારે, પહેલા 3-4 નગરપાલિકાનું ભેગું હતું, એમાંથી છૂટું કરીને જીયુડીસી અત્યારે અમારા માટે સુરેન્દ્રનગરને અલગ આપી રહી છે અને એ પછી એ ટેન્ડર થશે અને સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 6 થી લઈને લગભગ 3-4 વોર્ડમાં એવું કામ બાકી. જી અમૃતભાઈ, શું કહેશો? આજે શું તમારી રજૂઆત હતી ને શું તમારો પ્રશ્ન છે? આખો દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે અને વિકાસની ગુલબાંગો ફેંકાઈ રહી છે, એના વચ્ચે સુરેન્દ્રનગર શહેર અને એ શહેરનો વોર્ડ નંબર 6 વર્ષોથી અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને આ તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એનો સદંતર અભાવ છે. અહીંયા અનુસૂચિત જાતિ અને માલધારી સમાજના લોકો વસે છે. મને લાગે છે કે આ નગરપાલિકાની માનસિકતા કંઈક જુદા પ્રકારની છે અને પરિણામે આ તમામ પ્રકારની સુવિધાઓથી આખો વિસ્તાર વંચિત છે. ચોમાસાની અંદર આ વિસ્તાર નરકાકાર જેવી પરિસ્થિતિમાં હોય છે. અમારા સભ્યશ્રીઓ પણ રજૂઆત કરીએ છીએ, એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી અને સદંતર અસુવિધાઓના વિરોધ. હું રાજાભાઈ હરિભાઈ પરમાર, સૂર્યનગર સોસાયટી. અહીંયા હું છેલ્લા 25 વર્ષથી રહું છું અને 25 વર્ષથી અમારા જે કંઈ ચૂંટાયેલા સભ્યો છે એને અવારનવાર રજૂઆત કરવા છતાં રોડ, રસ્તા અને પાણી માટેની એટલી બધી અમારે અગવડતા પડે છે કે ન પૂછો વાત. પાણીની અંદર ગટરનું પાણી પડી જાય છે અને પ્રમુખને બોલાવીએ, અહીંયા અમે મિટિંગ કરીએ, ફુલાર કરીએ અને એ વખતે આશ્વાસન આપે, બસ 2 દિવસમાં ગટર એટલે સામાન્ય વસ્તુ 2 દિવસમાં પતી જાય છે, પણ છતાં એનો પ્રશ્ન હજી નિકાલ આવ્યો નથી. અને રોડ રસ્તા માટે અમે ખાલી માટી નાખવાનું કહીએ છીએ કે અમે 5 વર્ષમાં ખાલી તમને, અમારે બીજું કંઈ નથી જોતું, માટી નાખીને રસ્તા સારા બનાવો, છતાં માટી અહીંયા આગળ અલ્ટ્રા પાણીના કારખાના પાસે થોડાક રોડમાં 2-3 ટ્રેક્ટર નાખી અને એ લોકો કહે છે કે અમે તમારો રસ્તો. મેં એકવાર એમ પણ કીધું સભ્યને અને પ્રમુખને કે તમે અહીં આવો અને ખાલી એક વખત બાઇક જવા દો અને આવવા દો, તમને જો પેટમાં કે કમરમાં દુખાવો ન થાય તો તમે મને કહેજો. આટલું કીધું છતાં